હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળની અંદર જોતા ચેપ્ટર નંબર 9 વિશે આપણે ચર્ચા કરતા હતા. તો ચેપ્ટર નંબર 9માં છે વન અને વન્યજીવન સંસાધનો. એમાં આપણે જંગલોના પ્રકારો જોઈ ગયા, એ જંગલ વિનાશના કારણો ને એની અસરો જોઈ ગયા. ત્યાર પછી વન સંરક્ષણ અંગેના જે ઉપાયો હતા, ક્યાં ક્યાં આપણે સાવચેતી રાખવી છે જંગલ પ્રત્યે, એના વિશે અભ્યાસ કરી ગયા. હવે આ વિડીયોની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસ છે આપણે વૈવિધ્યસભર વન્યજીવ. એટલે આજે ભારતમાં જે જંગલોમાં રહેતા પ્રાણીઓ છે, એ પ્રાણીઓની વિવિધ જાતિઓ છે એ કેવા પ્રકારની છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ તમારે પ્રશ્ન પૂછાય કે ભારતમાં જંગલોમાં રહેતા પ્રાણીઓની વિવિધતા જણાવો, વૈવિધ્યસભર વન્યજીવન વિશે ટૂંકી માહિતી આપો, એમ તમારે પૂછાય. તો આપણે જોઈએ કે કઈ રીતે આપણે પ્રશ્ન છે કે કયા પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે, કારણ કે ઘણા બધા પ્રાણીઓ છે આપણા ભારતની અંદર. આપણે કહીએ ને, આપણા ભારતમાં લગભગ વિશ્વની અંદર જોઈએ ને તો ભારતનું સ્થાન છે ને 12મું ગણી શકાય આપણે પ્રાણીઓની દ્રષ્ટિએ. વસ્તીની દ્રષ્ટિએ તો બીજું છે, એ વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે, પણ પ્રાણીઓની દ્રષ્ટિએ જોઈએ તો આપણું ભારતનું સ્થાન 12મું છે. તો જોઈએ એની અંદર કે ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આજે ભારતની અંદર આબોહવા છે એ કેવી છે? વિવિધતાવાળી છે. ભૂપૃષ્ઠ ભૂસ્તરીય રચના પણ કેવી છે? એ પણ વિવિધતાવાળી છે ને? એટલે આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ પણ પ્રાણી સૃષ્ટિ, વન્ય જીવો પણ એ વિવિધતાવાળા જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે આ બધું જ વિવિધતા છે. આબોહવા વિવિધતા છે, ભૂપૃષ્ઠ વિવિધતા, આપણી આ ભૌગોલિક વિવિધતા છે આપણા ભારતની અંદર. તો એને કારણે આપણે કહીએ તો જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, વનસ્પતિ, આ બધા બાબતોમાં પણ શું જોવા મળ્યું? વિવિધતા. આપણે એમ જ કહીએ છીએ કે આપણે ખાલી કીડી જ જોવા મળે છે, કીડીથી લઈને હાથી સુધીના પ્રાણીઓ આપણા ભારતની અંદર આપણે જોઈએ તો વૈવિધ્યસભર છે આપણું આ વન્યજીવ, આ પ્રાણી સંગ્રહાલય. ખ્યાલ આવ્યું? વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. કેટલી છે? નાની કે કંઈ ઓછી નથી, કેટલી છે? 15 લાખ પશુ પક્ષી જ ખાલી, પક્ષીઓ છે, ચકલી, ગીધ, રાબળ, આ બધાની જાતિઓ છે એ કેટલી છે? 15,000 આશરે, આશરે કે લગભગ વિશ્વની અંદર આટલી જાતિઓ જોવા મળે છે. તેમાંની છે આપણે 81,251 જેટલી પ્રજાતિઓ એ ખાલી ક્યાં છે? ભારતમાં જ છે. પશુ પક્ષીઓમાંથી ખાલી આ 15 લાખ છે આપણી, 15 લાખ જે પશુ પક્ષીની જાતિઓ છે એમાંથી 81,000 જેટલી જાતિઓ એ ખાલી ક્યાં જોવા મળે છે? ભારતની અંદર જ એ જોવા મળતી પશુ પક્ષીઓની જાતિઓ છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે વિશ્વમાં 12માં સ્થાને છે. આપણે વિશ્વની અંદર જોઈએ જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન પશુ પક્ષીની દ્રષ્ટિએ કેટલામું છે? 12મું સ્થાન ધરાવે છે. 12મું સ્થાન વિવિધતાની દ્રષ્ટિએ છે. તો ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા માંના ત્રણેય પ્રકારના વન્યજીવો એ આપણને જોવા મળે છે. ત્રણ દેશો ભારતની અંદર એશિયા છે, યુરોપ છે અને આફ્રિકા, આ ત્રણેય ખંડોના વન્યજીવો એ ભારતની અંદર જોવા મળતી જાતિઓ છે. કીધું ને એશિયા, યુરોપ અને આફ્રિકાના આ જોવા મળતી એ ઉપરાંત જોઈએ તો આફ્રિકાના જરક, ચિકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ અને કશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયામાં હાથી, ગિબન અને વાંદરાની એક જાત છે ગિબન, આ વગેરે જોવા મળે છે. હે, આપણે જોઈએ છીએ કે ઘણા બધા દેશો ખંડોની અંદર આપણા ભારતની અંદર આ પ્રજાતિઓ છે, તો એમાં ભારતમાં જંગલોની અંદર જે જાતિઓ છે આફ્રિકાની અંદર, આફ્રિકાની જરક છે, ચિકારા છે,
યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન. ગિબન એક પ્રકારની વાંદરાની જાત છે, એ વાંદરા એ જોવા મળે છે. તો આટલું આપણા ભારતની અંદર આફ્રિકાના જંગલોમાં પેલા આફ્રિકાના પ્રાણીઓ એ જોવા મળતું એક વન્ય જીવ જોવા મળે. ત્યાર પછી ભારતમાં જૈવ વિવિધતામાં કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, આ પણ વિવિધ પ્રકારના સાપ, એ મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોડાર, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા મળતા પ્રાણ પક્ષીઓની જાતો છે. આ ઉપરાંત જોઈએ ભારતની અંદર જે જંગલોમાં કાળા રંગના રીંછ છે, વાળવાળા આપણે કહે ને રીંછ, એક સિંગી ગેંડો, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર એટલે જંગલી ગધેડા, અનેક જાતના સાપ, કોળીઓ, કાળોતરો અને ભૂરીઓ અને ધૂળીઓ અને આ બધા સાપની જાતો છે. ઘણી બધી સાપની, અનેક પ્રકારના સાપની જાતો, અજગર, એ રાજનાગ, આ વગેરે એ ભારતની અંદર જંગલોમાં જોવા મળતા એ જીવજંતુઓ છે, વિધ્યસભર છે. ખ્યાલ આવ્યું? સારસ પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયું, એ આ બધા પક્ષીઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા હિમદીપડા અને ત્યાં જ સિત્ત વનોમાં જોવા મળતું એક લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. એ આપણે હિમાલયની પર્વતીય શૃંખલાઓ છે, લગભગ આજે હિમાલયની ઊંચાઈ કેટલી છે? 3000 મીટરની ઊંચાઈ છે આજુ ડુંગર પ્રદેશ. આ હિમાલયમાં લગભગ 3000 મીટરની જે ઊંચાઈ છે ત્યાં જોવા મળતા હિમદીપડા અને ત્યાંના જે જંગલો છે હંમેશા કેવા છે? ઠંડા છે. સિત્ત વનોમાં જોવા મળતા એક લાલ પાંડા અને ભારતના હિમાચિત વિસ્તારોનું એ આ પ્રાણી એક વિશિષ્ટ પ્રાણીમાં એક છે. એ ભારતની અંદર યાક છે, તો આ હિમાલયની અંદર ઘણી બધી વન્ય જીવજંતુઓ છે, વન્ય જીવ નિરામયો, એ તો આપણે એક આપણે જોઈએ છે. ત્યાર પછી દુનિયાના વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિસરે છે. ખ્યાલ આવ્યું? આપણે કહીએ છીએ ને દુનિયામાં માત્ર એક જ કયો દેશ એવો છે? ભારત, જ્યાં રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ અને સિંહ, એ કુદરતી રીતે તેમના કુદરતી આવાસોમાં પોતાનું જીવન ગુજરાન કરાવતા હોય છે, જીવન વિસર્તા હોય છે. ખ્યાલ આવ્યું? આ ક્યાં એક દેશ છે? વિશ્વની અંદર ભારતમાં જ વાઘ અને સિંહની જાતો જોવા મળે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્રાવિત વિસ્તારોમાં પણ અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવતા હોય છે ભારતની અંદર. હે, ત્યાર પછી આપણે જોઈએ ભારતની અંદર શિયાળાની ઋતુ આવે. અહીં શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનમાં જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ભરતપુરમાં અને ગુજરાતના જલપ્રાવિત ક્ષેત્રે આવેલું નળ સરોવર છે, એ જાત જાતના પક્ષીઓ ત્યાં શિયાળો ગરવા પ્રવાસી મારફતે આવ્યા હોય આપણને એવું લાગે છે. દૂર દૂરથી આવેલા હોય છે, અસંખ્ય પક્ષીઓ જોવા મળતા હોય છે. તો આપણું ભારતનું આ વન્ય જીવો એ વૈવિધ્યસભર છે, ક્યાંય એક જ પ્રકારની પશુ પક્ષી પ્રાણી હિમદીપડા એ જોવા મળતા નથી. ઘણા બધા, કેટલી બધી જાતિઓ છે, એ અસંખ્ય છે. ત્યાર પછી જોઈએ ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે જે સમુદ્ર કાચબા ઈંડા મૂકવા આવે છે અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણમાં ગીચ વનો વર્ષો વનોમાં રાજનાગ એ જોવા મળે છે. ઓડિશા રાજ્ય આપણું છે અને ગુજરાતના દરિયાકાંઠો જે આપણે કહીએ સમુદ્ર કિનારાના રેતીના જે ઢગલાઓ, અહીંયા રેતીની અંદર કાચબાઓ છે એ પોતાના એ ઈંડા મૂકવા આવતા હોય છે. એ તમે જેમ કેમ સમુદ્ર કિનારે ડોલ્ફિન માછલીઓ પણ પોતાના બચ્ચાઓ મૂકવા માટે કિનારા તરફ આવે છે, એમ આ પણ કાચબા પણ ઈંડા મૂકવા આવે છે અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ કેટલા, એ આ દક્ષિણમાં જોવા મળતા રાજનાગ એ આપણે આગળ પણ જોઈ ગયા હતા. એ અજગર, રાજ નાગ વગેરે જોવા મળતા ભારતની અંદર આ પક્ષી પ્રાણીઓ જીવજંતુઓ એ જોવા મળે, કારણ કે વીરસ્વની અંદર આપણા ભારત અનુસાર. એટલા માટે આપણે ભારત છે આબોહવા અને ભૂપોષની દ્રષ્ટિએ વિવિધતાવાળું વન્ય જીવન જોવા મળે છે. તાતું ટૂંકી ટચ માહિતી તમારી. ત્યાર પછી આપણે છે લુપ્ત થતા
વન્ય જીવો ભારતની અંદર ઘણા બધા પ્રાણીઓ છે, વન્ય જીવો છે, વૈવિધ્યસભર છે, પણ આજે એ જે વન્ય જીવો છે એ અસંખ્ય વન્ય જીવો છે વિનાશના આરે છે, નષ્ટના આરે છે, ખતમના આરે છે, જે જેને આપણે લુપ્ત થતું વન્ય જીવન કહીએ. લુપ્ત થતા વન્ય જીવન વિશે નોંધ લખો એમ તમારે પૂછાય મોસ્ટ એમપી. હે, આજે કહીએ છીએ ને જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેસ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિને આપણે શું કહી શકીએ છીએ કે લુપ્ત થતું વન્ય જીવન કહેવામાં આવે છે, નષ્ટ થતું વન્ય જીવન એ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? એટલે એટલા માટે આ ભારતની અંદર ઘણા બધા એવા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, હે, જંગલી પ્રાણીઓ છે, એ જે વિનાશના આરે છે, નષ્ટના આરે છે, હે, કારણ કે એના પાસે મૃત્યુ વિશે કોઈ શંકા નથી. ખ્યાલ આવ્યું? એને આપણે જોઈએ એમાં કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઉભેલા છે. કેટલા છે? અસંખ્ય વન્યજીવો વિનાશને આરે જોવા જોઈએ છે, કે આપણે વાઘ છે ને, હે, ચિત્તો, હે, ત્યાર પછી ઘણા બધા પક્ષીઓ એ ભાગ્યે જ જોવા મળે છે. એટલે અસંખ્ય જીવો છે જે વિનાશને આરે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં વેડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જંગલોમાં જ વાઘ જોવા મળતા હતા. આજે એ ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે શું થઈ ગયું છે? નષ્ટ થઈ ગયું છે, ખતમ થઈ ગયા છે. આજથી 100 વર્ષ પહેલાં ગઈ સદીની શરૂઆતની અંદર આપણે કહીએ કે વાઘ સમગ્ર ભારતની અંદર આપણે જોતા હતા, જોવા મળતા હતા. આજે માત્ર ખાલી ક્યાં છે? મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જંગલોમાં જ વાઘ જોવા મળે છે. આજે હવે એની જાતિઓ છે એ ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે શું થઈ ગયા છે? નષ્ટ. આપણે જોવા નથી મળતા. ગીરના જંગલોમાં જાવ છે એ તો ખાલી પાડેલા રાખેલા છે એને વન્યજીવો, ફોરેસ્ટ ખાતા એ કહેવાયું. સંપૂર્ણપણે આજે નષ્ટ થઈ ગયા છે. એ જ સમયમાં તમે જો ભારતના જંગલોમાંથી ચિત્તો પણ શું થઈ ચૂક્યો છે? નષ્ટ થઈ ચૂક્યો છે. ચિત્તાની જાતો આપણે કહીએ ઘણા બધા સમયની આપણે આજે જંગલોમાં ચિત્તો પણ લુપ્ત થઈ રહ્યો છે એ પણ જોવા મળ્યો નથી. તમે અગાઉ આપણે કહીએ કે ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે, જેમાં ગીધ, ગુલાબી, ગર્દનવાળી બતક, સારસ અને ઘુવડ એ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીઓમાં છે. શેમાં છે? આ બધી પક્ષીઓની જાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. આજે કહીએ છીએ ને ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો. હવે અગાઉ ભારતના જંગલોમાં જે સહજ જોવા મળતા પક્ષીઓ, જંગલોમાં હવે કોઈ પક્ષીઓ પ્રકારે જોવા મળતા અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. જંગલોમાં જાઓ કે આપણે કહીએ છીએ કે ગીધ છે જોવા મળે છે. એટલે બધા પેલા તો કેવા ગીધો હતા, સાંજ કામ ઉપરતા, એટલે કાઉ કાઉ મનતા કાઉ. આજે ગુલાબી, ડોપાળી, બતક ક્યાં છે? સારસ, ઘુવડ, હે, આ વગેરે પક્ષીઓ કેવા છે? ભયને આરે ઉભેલા છે, હે, ભયના ઓથાલે, એટલે કે લુપ્ત થવાની તૈયારીઓમાં છે. લુપ્ત નથી થયા, જે ગણ્યા ગાંઠ્યા છે, અભયારણ્યોમાં છે, એમ જોવા મળે છે આપણે સારસને, ગીધને, ઘુવડને. પણ વન્ય કુદરતી જંગલોમાં આની જાતિઓ ખૂબ જ ને ખૂબ જ ઓછી છે. ચલાવ્યું. ત્યાર પછી પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. આપણું પૂર્વ બાજુ આવેલું એ અરુણાચલ પ્રદેશ રાજ્ય, એ પ્રદેશ, ત્યાંના જે એક સમય એવો હતો કે મોટી સંખ્યામાં ત્યાં જોવા મળતા હતા ચિલોત્રા, એ આજે એ ખતમ થઈ ગયા. સરળતાથી આપણને મળી શકે, ગોતવા જાવ તોય ન મળે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ધડિયા એટલે કે એક મગરની જાતિ છે અને ગંગાઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ડોલ્ફિન નથી, એ ગંગાઈ ડોલ્ફિન કે એ ઘડિયાળ, એક મગરની જાતિ અને ગંગાઈ ડોલ્ફિન એ આજે વિનાશને આરે છે. ક્યાંય દરિયામાં જોવા મળતી નથી ડોલ્ફિન માછલી, એ જીવજંતુ એ લુપ્ત થવાને આરે આપણે કહી શકીએ. ત્યાર પછી ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્ર કાચબાઓની સંખ્યામાં પણ શું થતો જોવા મળે છે? સતત ઘટાડો નોંધાયેલો છે.
દરિયા કાંઠે ગુજરાતની અંદર આપણે આગળ જોઈ ગયા હતા વન્યજીવોની કાચબા શું આવે છે, રેતીના ઢગલા માટે ઈંડા મૂકવા આવે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્ર કાચબાઓની સંખ્યામાં પણ શું થતું જોવા મળ્યું છે, ઘટાડો. એ સતત ઘટતી જાય છે જાતિઓ, ખ્યાલ આવ્યું. એ પછી જોઈએ કે એક સમયે ગુજરાતની નર્મદા તાપી અને મહી અને સાબરમતી નદીમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને હારે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એ આપણા ગુજરાતમાં ઘણી બધી નદીઓ છે, તાપી છે, નર્મદા છે, મહી છે, સાબરમતી નદીઓ છે, આ વગેરે નદીઓની અંદર જે જળ બિલાડી, પાણીમાં રહેતી બિલાડીઓ, એ પણ શું થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. તો આ બધા જ પ્રત્યે જો આપણે નહીં વિચારીએ ગંભીરતાથી તો આપણે એક સમય એવો આવશે કે ક્યાંય પણ એ આપણું વન્ય જીવો એ જોવા મળશે નહીં. કારણ કે સમતુલા હોવી જરૂરી છે, કુદરતની નિયમ છે, વન્ય જીવો એ હોવા જરૂરી છે. તો અહીં શું આપણું આ પ્રશ્ન બંને પૂરા થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જોશું.